મને ખબર ના હોય, ગુજરાતી શબ્દના અનેક અર્થ થાય છે, અને એના સાથે સાથે એમને જો કીધું હતું એનું શું સંદર્ભ હતું એ સંદર્ભ પણ એમને પોતાના નોટિસમાં જવાબમાં ખુલાસો કર્યું હતું, અને એમના સિવાય પણ એમને બીજી પણ રજૂઆત પોતાના આ સંદર્ભમાં કરી હતી. આ તમામ વિગતોને ધ્યાને લેતા એમનો ખુલાસો એઆરઓ અને રિટર્નિંગ અને અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને નોડલ અધિકારીની રિપોર્ટને ધ્યાને લેતા અમારા તરફથી એમને આચારસંહિતા બાબતમાં કડક તાકીદ આપવામાં આવેલ છે. 11/4/2019 પત્રથી એમને રિટર્નિંગ ઓફિસર તરફથી આચારસંહિતા બાબતમાં કડક તાકીદ આપવામાં આવેલ છે, અને ભવિષ્યમાં એવું કોઈ પ્રશ્ન ના ઉદ્ભવે એમને માટે તાકીદ આપવામાં આવેલ છે. આચારસંહિતા મામલે એવું માન્યું છે ચૂંટણી પંચે કે ભંગ થયો છે. એમના જો ખુલાસો છે અને અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને નોડલ ઓફિસરની રિપોર્ટ મુજબ આચારસંહિતા બાબતમાં એમને તાકીદ આપવામાં આવેલ છે. ક્લીન ચીટ નથી, અને ભવિષ્યમાં એવો કોઈ પ્રશ્ન ના બને એમના માટે તાકીદ આપવામાં આવેલ છે. રિટર્નિંગ ઓફિસર તરીકે અમારે આચારસંહિતા ભંગની ફરિયાદની અમે તપાસની કરાવી છે, અને ધમકી બાબતમાં અમે DSP થ્રેટનિંગ ઓફ વોટર્સ બાબતમાં અમે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એમને યોગ્ય કાર્યવાહી કરવા માટે લખ્યું છે. FIR થઈ શકે છે કાર્યવાહી પછી, કારણ કે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇન્ક્વાયરી કરીને પછી નક્કી કરી શકે આગળ શું કાર્યવાહી શું થશે એમની સામે. તમે તો માની લીધું છે કે આચારસંહિતા ભંગ થયો છે, ક્લીન ચીટ નથી આપી, અને અમે અમારી તરફથી એમને કડક તાકીદ આપવામાં આવેલ છે. હવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આમાં યોગ્ય કાર્યવાહી કરશે. ચૂંટણી કમિશનર ભારત સુધી આ રિપોર્ટ પહોંચાડશે. અમે આજે આ રિપોર્ટ અમારા જો ચીફ ઇલેક્ટોરલ ઓફિસર છે ગાંધીનગરમાં એમના કચેરીમાં સમગ્ર વિગતો સાથે એમને અમે અહેવાલ રજૂ કર્યો છે. આજે કડક તાકીદ આપવાની વાત કરી છે, એમાં શું કીધું છે એમને? અહીંયાથી ચૂંટણી પંચ તરફથી શું કહેવામાં આવ્યું છે? અહીંયાથી એ જ કહેવામાં આવ્યું છે કે આ જો ખુલાસો છે એ ગ્રાહ્ય રાખવા પાત્ર નથી, અને ભવિષ્યમાં એવું કોઈ પણ પ્રશ્ન નહીં બનવું જોઈએ, ભવિષ્યમાં ધ્યાન રાખીને જ વર્તવું જોઈએ, અને એવું કોઈ પ્રશ્ન બનશે તો પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. મીડિયાને પણ જે રીતના ધમકી આપવામાં આવી હતી ગેરવર્તણૂક એ બાબતને ધ્યાનમાં લેવામાં આવી છે સમગ્ર કાર્યવાહી દરમિયાન? બે વસ્તુ જુદી જુદી છે, એક થ્રેટનિંગ ઓફ વોટર્સ છે અને બીજું મીડિયાના સાથે જો વ્યવહાર સંબંધે અમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ હતું. મીડિયાના સાથે જો આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ પોલીસના જ્યુરિસ્ડિક્શનનું પ્રશ્ન હોય અમે તે જ દિવસે એમને ઉચિત કાર્યવાહી માટે પોલીસને મોકલી આપ્યું છે. શાલિની અગ્રવાલ ચૂંટણી અધિકારી, તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે કીધું કે તેમને તાકીદ કરવામાં આવી છે કે આગળ આ પ્રકારની તેઓ કોઈપણ જે પ્રકારે આચારસંહિતાનો ભંગ ન કરે. મધુ શ્રીવાસ્તવ સામે થઈ શકે છે પોલીસ ફરિયાદ, ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ કયા પ્રકારે તેમની સામે ફરિયાદ કરી છે. મધુ શ્રીવાસ્તવ અંગે આચારસંહિતાનો ભંગ થયો છે તે વાત માનવામાં આવી છે, કારણ કે તેમણે જે રીતે મતદારોને ધમકાવ્યા હતા અને જે વિડીયો વાયરલ થયો હતો, અને તે વિડીયોને લઈને ત્યારબાદ મધુ શ્રીવાસ્તવે રિપોર્ટરો સામે અપશબ્દોમાં પણ બોલ્યા હતા અને તેમને એ પણ ધમકાવ્યા હતા, ત્યારે ગઈકાલે તેમણે અધિકારીઓને પણ જોઈ લેવાની વાત કરી હતી. તો વારંવાર જે રીતે તેમની દાદાગીરી સામે આવે છે તે હવે તેમને મુશ્કેલી જરૂરથી પડી શકે છે, કારણ કે હવે આચારસંહિતાનો તેમણે ભંગ કર્યો છે, ત્યારે હવે શું કાર્યવાહી તેમના પર થાય છે તે જોવું રહ્યું. મધુ શ્રીવાસ્તવનું નિવેદન, આચારસંહિતાનો ભંગ થયો છે, મધુ શ્રીવાસ્તવને ક્લીન ચીટ નથી આપવામાં આવી, શાલિની અગ્રવાલે કીધું છે. મધુ શ્રીવાસ્તવ સામે હવે પોલીસ ફરિયાદ પણ થશે, ત્યારે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી મધુ શ્રીવાસ્તવ સામે કરે છે તે જોવું રહ્યું. દબંગ જે નેતા છે વડોદરાના, અને તેમની સામે કોઈ જ વડોદરામાં બોલી શકતું નથી, સાંસદ હોય કે ત્યાંના ધારાસભ્ય હોય તે કોઈ તેમની સામે બોલી શકતું નથી, હવે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. મધુ શ્રીવાસ્તવ સામે હવે પોલીસ ફરિયાદ થશે અને પોલીસ હવે કાર્યવાહી થશે. તો કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને શાલિની અગ્રવાલે જે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ જે હતી તેમાં આચારસંહિતા ભંગ થયો છે તેવું માનવામાં આવ્યું છે, કારણ કે તેમણે એક વિડીયો દ્વારા મતદારોને ધમકાવ્યા હતા, એટલે તેમણે આચારસંહિતાનો ભંગ કર્યો છે. તો હવે તેમના પર પોલીસ કાર્યવાહી થશે, ત્યારે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી હવે મધુ શ્રીવાસ્તવ પર કરે છે તે જોવું રહ્યું, કારણ કે વારંવાર તેમની દબંગાઈના કિસ્સાઓ સામે આવતા હોય છે
અને રોજબરોજ કોઈને કોઈ કિસ્સો તેમને લઈને સામે આવે છે. તો ગઈકાલે પણ તેમણે અધિકારીઓને લઈને કીધું હતું કે 14મું રતન હું બતાવીશ, જો અધિકારીઓ કોઈ વાત ન માને, કોઈ કામ ન માને તો. ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા જે રીતના વિવાદિત બોલ બોલવામાં આવ્યા હતા તેની ફરિયાદ મુખ્ય ચૂંટણી અધિકારી વડોદરાને મળી હતી, ત્યારે ફરિયાદ બાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તે માટે આપણી સાથે વાત કરવા માટે ખુદ જિલ્લા ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલજી છે, તેમની સાથે વાત કરીશું. મેમ, જે રીતના ફરિયાદ તમને મળી હતી, ફરિયાદ પછી જે જવાબ આપવાનો હતો, શું જવાબ આપવામાં આવ્યો હતો? આપ સમગ્ર પ્રકરણમાં અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, નોડલ ઓફિસર આચારસંહિતા અને એમના તરફથી જવાબ રજૂ કરવામાં આવ્યા હતા અને એમને જવાબ રજૂ કર્યો છે કે એ ગુજરાતના નથી, એમની ગુજરાતી માતૃભાષા નથી અને એક જ શબ્દના અનેક અર્થ હોય છે. સાથે સાથે કયા રેફરન્સમાં એ બધી કહેવામાં આવ્યું હતું એ રેફરન્સ પણ એમને પોતાના ખુલાસામાં બતાવ્યું છે અને એ સમગ્ર વિગતો ધ્યાને લઈને અમે નિર્ણય કર્યો છે. ખાસ કરીને એમને જે જવાબ આપ્યો હતો એનાથી કેટલું સંતુષ્ટ છે ઇલેક્શન કમિશન? અહીંયાથી આચારસંહિતા બાબતમાં એમને કડક તાકીદ આપવામાં આવી છે અને આ પત્ર પણ એમને આજે મોકલવામાં આવ્યું છે. કડક તાકીદમાં શું કહેવામાં આવ્યું છે? શું આચારસંહિતાનો ભંગ માની રહ્યા છો આપ? આમાં એ જ કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં એવા કોઈ પણ પ્રકારના પ્રસંગ ના બને અને ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબનું વાણી વર્તન થાય એના માટેની તાકીદ આપવામાં આવી છે. એટલે ક્લીન ચીટ નથી આપવામાં આવી? નથી. ખાસ કરીને પોલીસને તમે જાણ કરી છે, પોલીસને શું કયા પ્રકારની જાણ કરવામાં આવી છે? થ્રેટનિંગ ઓફ વોટર્સ જો છે એ પોલીસના કાર્યક્ષેત્રમાં આવતું હોય અમે એમને પત્ર લખ્યું છે અને પછી આગળની ઉચિત કાર્યવાહી કરશે. બીજી વસ્તુ તમને પૂછવા માંગીશ કે જે રીતના મીડિયા સાથે પણ જે ગેરવર્તણૂક કરી હતી એ બાબતે પણ તમે ગંભીરતાથી લીધી છે, એના મામલે શું કાર્યવાહી કરી? મીડિયા સાથેનું જો ગેરવર્તન થયું હતું, મીડિયા તરફથી અમને સતત 2 દિવસ સુધી આવેદનપત્રો આપવામાં આવ્યા હતા અને અમે તાત્કાલિક એ પોલીસ અધિક્ષક શ્રી અને કમિશનર ઓફ પોલીસને આના માટે ઉચિત કાર્યવાહી કરવા માટે એમને જાણ કરવામાં આવી છે. લાસ્ટ ક્વેશ્ચન, જે રીતના એક દાખલો તમે બેસાડ્યો છે, બીજા બધા જે પણ લીડર્સ છે અથવા તો કોઈ પણ લોકો છે એ લોકોને શું મેસેજ આપવા માંગો છો આ ચૂંટણી સુધી? ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય અને ન્યાયપૂર્ણ રીતે થાય અને ભયમુક્ત વાતાવરણમાં થાય એવું ચૂંટણી પંચનું હંમેશાથી અભિગમ રહ્યું છે, તો એ જ વાતાવરણમાં ચૂંટણી થાય એવું અમારું બધાનું પ્રયાસ રહેશે. મારી સાથે વાત કરવા માટે તો આ હતા શાલિની અગ્રવાલ, જિલ્લા ચૂંટણી અધિકારી, કે જેઓ ખાસ કરીને કહી રહ્યા છે કે જે મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ મળી હતી તેમાં આચારસંહિતાનો ભંગ તેઓએ માન્યો છે, તેમને ક્લીન ચીટ નથી આપવામાં આવી અને ખાસ કરીને તેમને તાકીદ કરવામાં આવે છે કે જો ભવિષ્યમાં તેનું પુનરાવર્તન કરવામાં આવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે તેઓ એક અપીલ પણ કરી રહ્યા છે કે કોઈ પણ જે ચૂંટણી થઈ રહી છે તે ભયમુક્ત વાતાવરણમાં થવી જોઈએ અને તેના માટે ચૂંટણી પંચ સતત નિષ્પક્ષ રીતે તપાસ કરી રહ્યું છે અને તેઓ દેખરેખ પણ રાખી રહ્યા છે. આમ કહી શકાય કે મધુ શ્રીવાસ્તવને હવે પોલીસને ઉપર આખો પાલો છે કે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે મધુ શ્રીવાસ્તવના નિવેદનને કારણે તેમની મુશ્કેલી ચોક્કસથી વધી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, Zee24 કલાક, વડોદરા. તો જે રીતે હવે પોલીસ નક્કી કરશે કે શું કાર્યવાહી કરવી, કારણ કે આચારસંહિતાનો ભંગ થયો છે તે તો માનવામાં આવ્યું છે, પણ આગળ આ પ્રકારનું કોઈ નિવેદન તેઓ ન આપે તે ખાસ તાકીદ કરવામાં આવી છે.